હેલો માય ઓલ ડિ લિટલ ચેમ્પિયન ધોરણ અગિયાર વિશે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને એમાં આપણું પહેલું યુનિટ છે ધ જર્ની ઓફ માય લાઈફ જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનની જર્ની મારા જીવનની મુસાફરી એ પણ અડથી લઈને એવરેસ્ટ સુધીની પૃથ્વીથી લઈને માઉન્ટ એવરેસ્ટ સુધીની એક જર્ની કે જેમાં એક મહિલાની જર્નીની વાત કરેલી છે અને આપણે જે અહીંયા એમની યુનિટી જોવાના છે જેમના વિશે આપણે જોવાના છે એમને લગતી એક લાઇન અને એ લાઈન એમને બરાબર સૂટ થાય છે કારણ કે એમની જીવનની અહીંયા જે જર્ની આપેલી છે એ ખરેખર જર્ની આ લાઇન સાથે મેચ થાય છે અને આ જે પંક્તિ છે એ પંક્તિ અમિતાભ બચ્ચન દ્વારા કહેવાય तो ये पंक्ति कई एवं से सागर से भी गहरी हूँ मैं सागर से भी गहरी हूँ मैं जिंदगी तुम चाहे कितने भी कंकड़ फेंको तुम चाहे कितने भी कंकड़ फेंको चुन चुन कर मैं आगे बढ़ूंगी उसे चुन चुन कर आगे बढ़ूंगी तुम मुझे कब तक रोकोगे तुम मुझे कब तक रोकोगे અને ખરેખર આ એમની સાથે મેચ થાય છે કારણ કે જિંદગીની અંદર ઘડ્યા ઘણા ઘણા કાંટા મારે છે ઘણા કાંટા ફેંકે છે કાકરા ફેકે છે પરંતુ આ જે મહિલા છે એ મહિલા દરેક કાંટા અને દરેક કાંકરાને વીણી વીણીને આગળ વધે છે ચાલો તો એ મહાન જે આપણે વ્યક્તિની વાત કરવાના છે એ મહાન વ્યક્તિનું નામ છે અરૂણિમા સિન્હા શરૂઆતમાં તો માત્ર એમનું નાનું આમ તો ઇન્ટ્રોડક્શન આપ્યું છે પછી આપણે આખા યુનિટમાં એમના ચાર દ્રશ્યો જોવાના છીએ ચાર સીન જોવાના છીએ કે જે અરુણા અરૂણિમા સિન્હાના અરુણ અરૂણિમા સિન્હા પોતે લખેલા છે એમ એવું નહીં કે એમ બીજા કોઈએ લખેલા હોય એને પોતે લખેલા છે અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એટલે કે રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્લેયર એટલે કે વોલીબોલના ખેલાડી હતા શું હતા અરૂણિમા સિન્હા રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્લેયર હતા

સ્ટી ફાઉટ બેક તેણી લડ્યા પણ બટ વોઝ ધ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન પરંતુ એ સ્પીડિંગ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયા એ બહાર ફેંકાઈ ગયા એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ અને તેણી પોતાનો ડાબો પગ ગુમાવી બેસી ધેરઝ હેપન વેન શી વોઝ 24 અને આ ઘટના બની હેપન મતલબ કે બની જ્યારે તેણી માત્ર 24 વર્ષના હતા જ્યારે તેણી માત્ર 24 વર્ષના હતા ત્યારે તેમની સાથે આ ઘટના બની એટ એટ એટલે કે પર કઈ ક્યાં તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ એક ટૂંકું નામ છે દવાખાનાનું નામ છે એ આઈ આઈ એમ એસ એમ્સ દિલ્હીની એક દવાખાનું કે જ્યાં આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ આર્ટિફિશિયલ લેગ મતલબ શું થશે કૃત્રિમ પગ વોઝ ફિટેડ એટલે કે જોઈન્ટ થયા એ સંસ્થા દ્વારા દિલ્હીની જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલ દ્વારા તેની સાથે એક તેના તેના પગ જે તૂટી ગયો હતો ને ત્યાં એમને કૃત્રિમ પગ જોડવામાં આવ્યો હતો પુનઃ તાલીમ આપવામાં આવી પુનઃ તાલીમ મતલબ શું થાય કે એ પેલા શું પર્વતારોહક નહોતા એ પેલા વોલીબોલ પ્લેયર હતા એમને ત્યારે તાલીમ આપવામાં આવી હવે પછી એને પાછી તાલીમ આપવામાં આવે છે શેની તાલીમ આપવામાં આવે છે એઝ અ માઉન્ટેનર એટલે કે પર્વતારોહક તરીકે પર્વતારોહક તરીકે એને તાલીમ આપવામાં આવે છે એન્ડ બીકમ અને બને છે ધ ફર્સ્ટ ફીમેલ એટલે કે પહેલી એવી મહિલા વિથ એન આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ સાથે કે જેમણે સ્કેલ માઉન્ટ એવરેસ્ટ કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કર્યો હતો તેને પર્વતારોહક તરીકે તાલીમ આપવામાં આવે છે અને પહેલી એવી મહિલા બને છે કે જે માઉન્ટ એવરેસ્ટ ને આ કૃત્રિમ પગ સાથે સ્તર કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક એવી સ્ટોરી પણ છે જે સ્ટોરી હું તમને અહીંયા શેર કરીશ એક કહીએ ને કે એક મોહન નામનો એક છોકરો હતો મોહન નામનો એક જ છોકરો હતો જો કે એનો આ બે નામ હતા મોહન પણ હતો અને યશ પણ હતો તો મોહન જે છે એ મોહનને દોડવાનો બહુ શોખ હતો બધી દોડમાં જ્યારે પણ દોડની સ્પર્ધા યોજાતી ત્યારે એ એમાં ભાગ લેતો હતો એમાં હિસ્સો લેતો હતો પાર્ટિસિપેટ કરતો હતો પરંતુ એ બધી દોડને અધૂરી છોડી દેતો હતો એ કમ્પ્લીટ નહોતો કરી શકતો હતો થાકને કારણે અથવા તો ડરને કારણે એમાં પહેલો એમનો ઇશ્યૂ હતો થાકને કારણે એ દોડ અધૂરી છોડી દેતો પછી જ્યારે એ ફાઇનલી આંતરરાષ્ટ્રીય કહીને આંતરરાષ્ટ્રીય દોડમાં એને ભાગ લીધો ત્યારે એણે નક્કી કર્યું કે આ વખતે હું એ દોડને પૂરી કરીને જ રહીશ અંદરથી એને દોઢ નિશ્ચય કર્યો કે મારે આ વખતે ગમે થાય એ દોડને પૂરી કરવી છે દોડની શરૂઆત થાય છે બધા સ્પર્ધીઓ દોડવાની શરૂઆત કરે છે એ પણ દોડવાની શરૂઆત કરે છે શરૂઆતમાં તો સારું દોડે છે પણ ધીરે ધીરે એમની સાથેના જે સ્પર્ધીઓ હોય છે એ સ્પર્ધીઓ એમનાથી આગળ જતા રહે છે એમને અંદરથી થોડુંક એવું ફીલ થાય છે કે ભાઈ હું પાછળ રહી જાઉં છું નેગેટિવિટી થોડીક આવે છે અને નેગેટિવિટી અને સાથે સાથે દોડ આ બે સંઘર્ષની વચ્ચે એને થાક વધારે લાગે છે અને થાકી જવાને કારણે એ દોડવાનું બંધ કરી દે છે ત્યાં ઊભો રહી જાય છે પછી એને વાત યાદ આવે છે કે મેં તો નક્કી કર્યું હતું કે મારે આ દોડને પૂરું કરવાનું છે ત્યારે મનમાં પોતાની જાતને કહે છે કે હું દોડી ન શકું તો કાઈ નહીં પરંતુ આજે ચાલીને દોડને પૂરી કરી છે ગમે થાય ભલે હું દોડી ન શકું ચાલીને હું પૂરું કરું એ ચાલવાનું શરૂ કરે છે પછી ચાલતા ચાલતા એને વધારે થાક લાગી જાય છે કારણ કે એમના સ્પર્ધીઓ બહુ આગળ જતા રહ્યા છે તો એમનો આ જે વિચાર કે પોતે પાછળ રહી ગયો પોતે પાછળ રહી ગયો પોતે પાછળ રહી ગયો એ વિચાર અને થાક આ બે જે એફર્ટ્સ છે એફર્ટ્સ જ્યારે ભેગા થાય છે ત્યારે વધારે થાકે છે અને પડી જાય છે લડખડાતા લડખડાતા એ દોડવાનું શરૂ કરે છે છે કારણ કે જ્યારે પડી જાય ત્યારે એને પાછો એ વિચાર યાદ આવે છે કે મેં તો આજ નક્કી કર્યું હતું કે મારે આજે આ દોડને પૂરી કરવાની છે ગમે થાય આ દોડને મારે પૂરી કરવાની છે એ પાછો ઊભો થાય છે અને લડખડાતા લડખડાતા દોડને પૂરી કરવામાં લાગી જાય છે કેટલી વાર પડે છે પરંતુ એ લડખડાતા લડખડાતા દોડવાનું શરૂ રાખે છે ચાલવાનું શરૂ રાખે છે અને દોડને પૂરી કરે છે ભલે આજે એ દોડ હારી ગયો હોય આ વાર્તામાં ભલે એ એ આજે હારી ગયો હોય પરંતુ એમનો વિશ્વાસ જીત્યો એમનો જે દઢ નિર્ણય હતો એ જીત્યો એ હાર્યો નહીં

ચાલો આગળ જઈએ તો આ જે અરૂણિમા સિન્હા હતા એ પણ કઈ કહેવા જતા ભલે વોલીબોલ પ્લેયર હતા કઈ નહીં એક પગ ગયો આવી તો ગયો ને આર્ટિફિશિયલ પગ એ પગ સાથે હું કંઈક તો કરી શકું છું અને એને ખરેખર કંઈક કર્યું અને પોતાનું નામ ઇતિહાસના ચોપડામાં રચી દીધું હવે લોકોને અરૂણિમા સિન્હા વિશે જાણવું હોય ને તો ગૂગલ ઉપર સર્ચ કરશે અબાઉટ અરૂણિમા સિન્હા એમનો તો પાઠ આવે છે તમે પાઠ ભણો છો

એમની આ સ્ટોરી છે કરેજની હિંમતની આશાની આ સ્ટોરી કે જેને આપણે ક્યારેય ભૂલી ન શકીએ લેટ્સ રીડ ચાલો વાંચીએ ફોર્સ એન ફોર સીન એટલે શું થશે અહીંયા ફૂડ દ્રશ્ય આપણે વાંચીએ ઓફ ઓર લાઈફ એટલે કે તેણીના જીવનના નરેટેડ એટલે કે લખ્યા છે નરેટેડ મતલબ શું થશે લખ્યા છે નિર્દેશક કર્યું છે લખ્યા છે હર ઓન વર્ડ્સ એટલે કે તેણીના પોતાના શબ્દમાં એણે જે શબ્દ લખ્યા છે એ શબ્દને આપણે વાંચીએ અને એની શરૂઆત થાય છે સીન થી સીન વન કંઈક એવો હતો આય હે સાટ ડોઝિંગ ડોઝિંગ મતલબ કે ઝોલા ખાવાનું એણે શરૂ કર્યું હતું

અરુણિમા સિન્હાના ઝોલા ખાવાનું શરૂ થઈ ગઈ યાર ટ્રેનમાં બેઠા હોય બસમાં બેઠા હોય ગાડીમાં બેઠા હોય એ કારમાં બેઠા હોય ગમે બેઠા હોય ઝોલા તો આવવાના છે મુસાફરી લાંબી હોય તો ઝોલા તો આવશે જ તે ઓકે તો માય આઝ મારી આંખો વર્ક ક્લોઝ એટલે કે બંધ હતી બટ માય માઇન્ડ મારું મન જે હતું વોઝ અવેક એટલે કે જાગૃત હતું મારી આંખો જે હતી એ બંધ હતી પરંતુ મારું માઇન્ડ જે છે એ અવેક હતું જાગ્રત હતું હવે મારે તમે આમાં એક્ઝામ્પલ દેવાની જરૂર નથી કારણ કે આ બધાનો એક્સપિરિયન્સ તમે પોતે ઘરે કરેલો છે ક્યારેક સાંજે તમે સૂઈ ગયા હોય અને તમારા મમ્મી પપ્પા તમારી જ વાત કરતા હોય તમારી વાત કરતા હોય એવું સમજીને કે તમે સૂઈ ગયા છો તમે એમની વાત સાંભળતા નથી પણ ખરેખર તમે સૂતા ન તમે જાગતા હોય ને એમની વાતો તમે સાંભળતા હોય તો આવું કોઈકને કોઈકને એક્સપિરિયન્સ થયો છે કારણ કે મને તો એક્સપિરિયન્સ થયો છે અને મેં આવું એના

છોકરીની જે છઠ્ઠી ઇન્દ્રિય છે ને હવે આ છઠ્ઠી ઇન્દ્રિય આપણે એમ કહીએ કે છોકરીઓ પાસે એવું નથી છોકરાઓ પાસે હોય પરંતુ છોકરા કરતા છોકરી વધારે સમજી જાય એના પાસે જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે નોર્મલી બધા માણસમાં પાંચ જ ઇન્દ્રિયો હોય છે એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે એક એવી ઇન્દ્રિય કે જે બંધ આંખે અને આગળની દ્રષ્ટિએથી પાછળની ઘણી બધી વસ્તુને ફીલ કરી શકતા હોય કોઈનો ટચ અથવા તો કોઈ નજીક આવી ગયું છે તો એ બધું ફીલ કરી શકતા હોય એમની પાછળ જે પણ બની રહ્યું છે એને થોડું થોડું ભલે એને ક્લિયરલી ન ખબર હોય પણ થોડું એને ફિલ કરી શકતા હોય એ છઠ્ઠી ઇન્દ્રિય ઇઝ ઓલવેઝ એટલે કે હંમેશા હર બેસ્ટ કમ્પેનિયન એટલે કે હંમેશા એમનો સારો ભાગીદાર રહેશે એમનો પાર્ટનર રહે છે આજે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે છોકરીની શું હોય છે ભાગીદાર હોય છે પાર્ટનર હોય છે એટલે આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન માય આઈઝ મેં મારી તરત જ આંખો ખોલી ઇન્સ્ટિક્ટિવલી તરત જ એક ઝટકા સાથે મેં મારી આંખોને ખોલી એમ શો ને મેં જોયા ફોર ઓર ફાઈવ યંગ મેન એ શું કામ એમ કહે છે કે ફોર ઓર ફાઈવ કારણ કે એને યાદ નથી કેટલા ઠગ સતા ઈ એને યાદ નથી આ તો એ સફર થયા પછી માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી એમને આમ પાર કર્યો પછી એમણે આ દ્રશ્ય લખ્યા અને કહે છે કે આઈ થિંક ત્યાં ચાર કે પાંચ એવા ઠગ સતા લુટારઓ હતા મારી આજુબાજુ ધ ડ્રંકન અને તે મને પીધેલા દેખાતા હતા એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇંગ લિંકિંગ ઓફ ધેર ઇન્ટેન્શન અને તેમનું જે વર્તન હતું એ વર્તન તેમના ઇરાદાનું મને એક સબૂતી આપી રહ્યો હતો એમનો ઈરાદો મને દેખાડી રહ્યા હતા એ પીધેલા દેખાતા હતા અને સાથે સાથે તેમનું જે વર્તણૂક હતું એ વર્તણૂક મને કંઈક મેસેજ આપતું હતું એ વર્તણૂક મને કંઈક કહેતું હતું એવું કહે છે પછી આગળ જોઈએ મેસેજ શું કહેતું હતું આ સ્ટુડ હું ઊભી થઈ ઇન અ ફ્લેશ એટલે કે એક જ ઝટકા સાથે હું ઊભી થઈ ધેન એટલે કે તેમને દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન તેમના તેમની સામે એ તરત જ એક જ ઝટકા સાથે ઊભી થઈ તેમને કહેવા માટે કે આઈ હેડ નો ઇન્ટેન્શન એટલે કે મારો એવો કોઈ ઈરાદો નથી ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન એટલે કે મારી ચેઇનને ખોવાનો મારી ચેઇનને ખોવાનો મારો એવો કોઈ ઈરાદો નથી સો ધે કેમ ટુગેધર તેથી એ બધા એક સાથે આવ્યા

પૂછવા માટે કે વોટ વોઝ હેપનિંગ ક્યાં શું થઈ રહ્યું છે એવું પૂછવા માટે પણ ઊભા ન થયા તો પછી ફોગેટ એટલે કે ભૂલી જાવ અબાઉટ ધેર કમિંગ ઇટ ટુ માય રિસ્ક્યુ કે તે મારા બચાવ માટે આવે રિસ્ક્યુ એટલે શું થશે બચાવ માટે તો પછી ભૂલી જાવ કે મારા બચાવ માટે આવશે ભૂલી જાવ ફોગેટ કરી જાવ ભૂલી જાવ અને ખરેખર સમાજની આ જ રીત છે

એમની પાસે કેટલાક એવા આપણી પાસે ઉદાહરણો છે કે કેટલાક એવા વ્યક્તિ છે આ દુનિયામાં કેટલાક એવા વ્યક્તિ છે કે જેમની પાસે માનસિક ક્ષમતા પણ બરાબર નથી હોતી ને એ પણ આગળ થયેલા છે એમાંના એક હતા મારા ખ્યાલથી આલ્બર્ટ આઈન્સ્ટાઈન આલ્બર્ટ આલ્બર્ટ જ છે ને કદાચ એ જ તેમ કે જેમને સ્કૂલમાંથી એવું કહીને કાઢી મૂકવામાં આવ્યા હતા કે આમની જે માનસિક ક્ષમતા છે એ સારી નથી એટલે અમારું સ્કૂલ એમને નહીં ભણાવી શકે પરંતુ એ જ વ્યક્તિ નામ કરી જાય છે એ જ એ એ વ્યક્તિ કે જેમના નામ અત્યારે પણ લોકો ગૂગલ પર સર્ચ કરે છે અત્યારે પણ લોકો મોટિવેશન માટે એવા વ્યક્તિઓના નામ લે છે એક્ઝામ્પલ આપે છે એમની સ્ટોરીઓ આપે છે પછી વાતો કરે મતલબ એમ મતલબ એની સાથે જોડાયેલું છે મતલબ પહેલાં સાથ નહીં આપે હું એમ કહું છું કે ઘણું કરી શકે રોકી પણ શકે બદલી પણ શકે પછી એમ કઈને બેઠેલા હોય કિસ્મત ને બદલી ન શકીએ તો કઈ ન થાય તો થઈને જ રહેશે તો આવું હતું કે ભાઈ એમની સાથે કેટલા મુસાફરીઓ હતા તોય કોઈ પૂછવાય ઊભું ન થયું કે ભાઈ આ શું છે તો પછી બૂમ પાડવાનો તો કોઈ મતલબ જ ન રહ્યો કે ભાઈ બચાવો બચાવો આટલા બધા લોકો હોય અને એ લોકોની વચ્ચે પણ એ બૂમ પાડે વેસ્ટ હતું એટલે એને કોઈ પણ પ્રકારની બૂમ ન પાડી આઈ હેડ નો ઓપ્શન ટુ ટેક ધેમ ઓન પરંતુ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો મારી પાસે માત્ર ને માત્ર એક ઓપ્શન હતો કે હું તેમની સામે લડું આઈ કોટ અ યુથ મેં નાના એવા યુવાનને પકડ્યો સાઇઝ મી અપ કે જે મને ઘૂરી ઘૂરીને જોઈ રહ્યો હતો એને મેં પકડ્યો બાય હેઝ કોલર તેના કોલર દ્વારા એન્ડ પુશ બેક અને પાછળની તરફ મેં ધક્કો આપ્યો આઈ કિક અ કપલ ઓફ અધર મેં બીજા બેને ધક્કો આપ્યો કપલ ઓફ અધર્સ એટલે કે બીજા બે વ્યક્તિને પાછળની તરફ ધક્કો આપ્યો એન્ડ એક્સ એક્સેપ્શનલ એક્સેપ્શનલ એટલે કે ધારેલું એવું કેવું એવું ધારેલું એવું એક્સેપ્શનલ ધારેલું એવું બેટલ અને જેની મને અપેક્ષા હતી એક્સપેક્ટેશન હતી એવું યુદ્ધ જે છે એ ચાલતી ટ્રેન ની અંદર શું થઈ ગયું શરૂ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો લડવાની હિંમત રાખો કોઈના માટે પોતાના માટે અને પરિવાર માટે હંમેશા લડવાની હિંમત રાખો ખોટું હોય તો એની સામે હંમેશા લડ્યા કરો અને સાથે સાથે ખુશ રહો પરંતુ ફાલતુની વાત હોય ને તો એમાં ક્યારેય લડવું નહીં જ્યાં સુધી તમે વાતને ખુશીથી સેટલ કરી શકતા હોય શાંતિથી સેટલ કરી શકતા હોય તો એને શાંતિથી સેટલ કરો બાકી ફાલતુની વાતમાં નાની નાની વાતે લડવાનું બહુ આમ કહેવાય ને કેટલું બધું મહત્વનું આમાં નહીં મતલબ ટૂંકમાં લડો નહીં એમ નાની નાની વાતે અત્યારના છોકરા છે નાની નાની વાતે બાંધી જ રાખે નામ બગાડે તોય બાંધે બોલો ભાઈ નામ બગાડે છે તમારા હુલામણા નામ રાખે ભાઈ જતા કરો ને તમારું નામ શું છે તમને ખબર છે તમારો માત્ર એક જ ગોલ છે કે એ નામને તમે એક ઊંચાઈ સુધી પહોંચાડો એ તમારા જે નામ રાખવા એ રાખે પણ તમે ઊંચાઈ સુધી પહોંચી જશો ને ત્યારે એણે જે તમારા નામ પાડ્યા છે ને એના ઉપર એ વિચારશે અને એના ઉપર એને ગિલ્ટ ફીલ પણ થશે એ પણ વાત કરશે કે ભાઈ હું આના નામ બગાડતો હતો અને અત્યારે જોઈ ક્યાં પહોંચી ગઈ અત્યારે જોઈ ક્યાં પહોંચી ગયો શાંતિ રાખો દરેક સવાલોના જવાબ પેશન્સથી આપો દરેક જવાલોના જવાબ શાંતિથી આપો જરૂરી નથી કે એની માટે ગર્જના કરવી જરૂરી નથી હોતું કે શેર બનીને ગર્જના કરવી ક્યારેક ક્યારેક શાંત રહીને પણ તમે ગર્જના કરી શકો છો તમારા નામની ચાલો તો અહીંયા સુધી આપણે લેક્ચરને રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખુશ રહો આગળ વધતા રહો કે પિટ અપ ઓન યોર વે જય હિન્દ વંદે માતરમ જય જય ગુજરાત